MBBS PG Diploma in Pediatrics, ADNY, PGDCH. He is director at Nizogropchar Kendra at Vinoba Ashram, Gothri, Vadodara. Dr. Bharat Shah, sir, I welcome you. Thank you, Shivani Ben. અને બધાને નમસ્તે. મારો અવાજ બરાબર આવે છે? યસ સર. ઓકે, હું સ્ક્રીન શેર કરું એટલે આપણે ચાલુ થઈ. શિવાની બેન, મારું સ્ક્રીન બરાબર દેખાય છે? યસ સર. અને અવાજ પણ બરાબર આવે છે, રાઈટ? હા સર, વિડિયો ઓડિયો સારું છે. મારો આજનો વિષય છે નેચરોપથી ઇન મેનેજમેન્ટ ઓફ ડાયાબિટીસ. ડાયાબિટીસમાં એલોપથી વિશેની વાત થઈ, આહારની વાત થઈ, મનની વાત થઈ, આયુર્વેદ વિશે પણ વાત થઈ. નેચરોપથી એ બાબતમાં શું સમજે છે અને નેચરોપથીની ટ્રીટમેન્ટમાં શું ભાગ ભજવી શકે એના વિશે આપણે થોડીક વાત કરશું. નેચરોપથી ડાયાબિટીસમાં શું કરી શકે એની વાત પર આગળ જતા પહેલા થોડુંક નેચરોપથી એટલે શું એના વિશે હું વાત કરવા માંગુ છું. સામાન્ય રીતે સમાજમાં નેચરોપથી વિશેની ઘણી બધી ગેરમાન્યતા છે. લોકો મોટાભાગના એમ માનતા હોય છે કે નેચરોપથી એટલે વજન ઉતારવા માટેની પ્રક્રિયા, અને નેચરોપથી સેન્ટર એટલે વજન ઉતારવું હોય તો નેચરોપથી સેન્ટરમાં જવું. નેચરોપથી એના કરતા ઘણું વધારે ઊંડું છે. નેચરોપથીની સામાન્ય વ્યાખ્યા એવી છે કે આપણા શરીરમાં કુદરતે આપણને સ્વસ્થ રાખવા માટેના શક્તિઓ મૂકેલી છે, હિલિંગ ફોર્સિસ મૂક્યા છે. આપણા શરીર અને મન બંનેમાં આવી શક્તિઓ છે અને એનો ઉપયોગ કરીને સ્વસ્થ રહેવું અને પુનઃ સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવું એને નેચરોપથી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને એમ થાય કે આપણા શરીરમાં કુદરતે આવા તો શું શક્તિઓ મૂકેલી છે, તો એના એક બે ત્રણ ઉદાહરણ આપવા માંગુ છું અને પછી આપણે ડાયાબિટીસ પર વાત કરશું. આપણામાંથી ઘણા બધાને આવું વાગ્યું હશે કે જ્યાં ચામડી કપાઈ ગઈ હોય. ચામડી કપાય એટલે આપણે ડૉક્ટર પાસે જઈએ, ડૉક્ટર ઘાને સાફ કરે અને પછી ટાંકા લઈ લે, અને ટાંકા લીધા પછી આપણને કહે કે તમે 10 દિવસ પછી આવજો ત્યારે આપણે ટાંકા તોડશું. હવે કોઈકને બહુ ઉતાવળ હોય અને ડૉક્ટરને એમ કહે કે ડૉક્ટર સાહેબ, તમારે જે કરવું હોય તે કરો, જે દવા આપવી હોય તે આપો, જે ઇન્જેક્શન મારવા હોય તો મારો, અને જે કરવું હોય તે કરો, પણ એવું કંઈ કરી આપો કે આ ટાંકા 3 દિવસમાં નીકળી જાય. તો ડૉક્ટર કહેશે કે શક્ય નથી. ડૉક્ટરનું કામ છે તૂટેલી ચામડીને ટાંકા લઈને નજીક રાખવાનું. ચામડીને જોડવાનું કામ આપણું શરીર એટલે કે આપણા શરીરમાં રહેલા હિલિંગ ફોર્સિસ, શરીરની ઉર્જા જ કરી શકે છે. જો એ ઉર્જા કામ ન કરતી હોય તો ચામડી જોડાય નહીં. ટાંકા દ્વારા નજીક રહે પણ ચામડી જોડાય નહીં, અને જોડવા માટે આપણા શરીરને 10 દિવસનો સમય લાગે. બરાબર આવું જ ઉદાહરણ ફ્રેક્ચર માટે પણ લઈ શકીએ. ફ્રેક્ચર થાય, ડૉક્ટર પાસે જઈએ, ડૉક્ટર તૂટેલા હાડકાને નજીક રાખે, મેનિપ્યુલેટ કરીએ અને પછી પ્લાસ્ટર આપી દે. પણ પ્લાસ્ટરને કાઢવા માટે 20-21 દિવસ કે 4 અઠવાડિયાનો સમય આપવો પડે, કારણ કે હાડકું જોડાય છે કુદરતની શક્તિથી. ડૉક્ટરનું કામ છે માત્ર તૂટેલા હાડકાને નજીક રાખવું, અને જો એ હલતું જ રહે તો બરાબર જોડાય નહીં, એટલા માટે પ્લાસ્ટર આપવું કે જેનાથી તૂટેલું હાડકું હલ્યા કરે નહીં. ત્રીજું ઉદાહરણ, આપણા શરીરમાં ઘણી બધી વખત કંઈક વાગ્યું હોય અને લોહી નીકળે. લોહી નીકળે અને સામાન્ય રીતે આપણે 2-3 મિનિટ માટે ત્યાં પ્રેશર આપી રાખીએ અને લોહી નીકળતું બંધ થઈ જાય. શરીરમાં પ્રક્રિયા શું થાય છે? જ્યાં લોહી નીકળે છે એનો અર્થ કે ત્યાં લોહીની નળીમાં કાણું પડેલું છે. એ કાણા જેવું કાણું પડે છે તરત જ શરીરમાં જે લોહીની નળી છે ત્યાં એક મેસેજ મોકલે છે, અને લોહીની નળીમાં વહેતા ત્રાક કણ, ફાઇબ્રિન, ક્લોટિંગ ફેક્ટર્સ
આ બધા ભેગા થઈને એક ગઠ્ઠો બનાવી દે છે અને જેથી ત્યાં આગળ લોહી નીકળતું આપોઆપ બંધ થઈ જાય છે. ત્યાં એક એમસિલ જેવું એક પ્લોટ ફોર્મેશન કરી નાખે છે. યાદ રહે કે આ ગઠ્ઠો ત્યાં જ બને છે કે જ્યાં એની જરૂર છે. હાથની લોહીની નળીમાં કાણું પડ્યું હોય તો મગજની લોહીની નળીમાં આવો ગઠ્ઠો બનતો નથી, એ તો આપણને સ્ટ્રોક આવે. એટલે આ જે કુદરતી પ્રક્રિયા છે, હિલિંગ પાવર છે, જે લોહીની નળીને સાંધે છે, ચામડીને સાંધે છે, હાડકાને સાંધે છે, આ પ્રક્રિયા નિરંતર શરીરના તમામે તમામ અંગોમાં ચાલ્યા કરતી હોય છે. પ્રત્યેક કોષમાં, પેનક્રિયાસમાં, લીવરમાં, પ્રત્યેક જગ્યાએ આ પ્રક્રિયા ચાલતી રહેતી હોય છે. આપણને થાય કે આવું જો થયા કરે છે તો પછી આપણે બીમાર કેમ પડીએ છીએ, તો એના કેટલાક કારણો છે. કુદરત જે રીતે પોતાની પ્રક્રિયા ચલાવવા માંગે છે એમાં આપણે આપણી જીવન પદ્ધતિમાં કેટલાક ફેરફાર દ્વારા બાધા નાખીએ છીએ અને એ બાધાને પરિણામે શરીરમાં કેટલાક વેસ્ટ પ્રોડક્ટ્સ અથવા ટોક્સિન્સ જમા થાય છે, જે રોગનું મૂળભૂત કારણ છે. તો સામાન્ય રીતે હવે આપણે ડાયાબિટીસ પર આવીએ. ડાયાબિટીસ થવાનું મૂળભૂત કારણ શું? તો ડાયાબિટીસ થવા માટે એમ કહેવામાં આવે કે આપણું જે પેનક્રિયાસ છે, સ્વાદુપિંડ, કે જે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે, ત્યાંથી પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થતો નથી. આ એક કારણ છે. અને જેટલો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય છે એને શરીરના કોષો રિસ્પોન્સ આપતા નથી, રેઝિસ્ટન્સ થઈ જાય છે. તો આ બે કારણ સામાન્ય રીતે આપણને સમજાવવામાં આવે છે. હવે આ કારણોને પેથોલોજીકલ કોઝિસ તરીકે અમે ઓળખીએ. એટલે શરીરમાં અંગોમાં ક્યાં તકલીફ ઊભી થઈ એ કહે છે, પણ મૂળભૂત કારણ શું, આ થયું કેમ, તો એ થવાનું મૂળ કારણ હોય છે આપણી જીવન પદ્ધતિ. આપણે કેવો આહાર લઈએ છીએ, આપણે કસરત કરીએ છીએ કે બેઠાડું જીવન જીવીએ છીએ, કેટલોક આરામ કરીએ છીએ, દિવસના કયા સમયે આરામ કરીએ છીએ, બપોરે કરીએ છીએ અથવા કેટલો કરીએ છીએ, મન અને આપણી ઇમોશન્સ, એના વિશે પ્રધાન સાહેબે બહુ સરસ વાતો કરી. મન તણાવમાં છે, ઇમોશનલ સ્ટ્રેસ કેટલો છે, આપણા હૃદયમાં હકારાત્મક લાગણીઓ છે કે નકારાત્મક લાગણીઓ છે, આ બધાના મૂળભૂત કારણો છે. અને આના ઉપરાંત આજના જમાનામાં આપણા પર્યાવરણમાં રહેલા ટોક્સિન આ પણ એક મહત્વનું કારણ છે. આજે આપણે જાણીએ છીએ કે જે પર્યાવરણમાં આપણે જીવીએ છીએ એમાં હવાનું પ્રદૂષણ છે, પાણીનું પ્રદૂષણ છે, આપણે જે કે ખોરાક લઈએ છીએ એમાં ઘણા બધા કેમિકલ્સ છે, પેસ્ટિસાઇડ્સ આવે છે, કેમિકલ એ ઉપરાંત હેવી મેટલ્સ પણ આપણા ખોરાકમાં આવી રહેલું છે. આપણે જે કંઈક પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ વાપરીએ છીએ એને પરિણામે એમાંથી નીકળતા કેટલાક કેમિકલ્સ આપણા શરીરમાં દાખલ થયા કરે છે. આપણામાંથી ઘણા ઓછા વ્યક્તિઓને ખ્યાલ હશે કે આપણે જે કંઈ પાણી પીએ છીએ એમાં પ્લાસ્ટિકના માઇક્રોફાઇબર રહેલા છે. આપણા બધાના જ પાણીમાં અત્યારે પ્લાસ્ટિકના માઇક્રોફાઇબર આવી ગયેલા છે અને મનુષ્યના શરીરમાં પણ માઇક્રોફાઇબર પ્રવેશી ચૂક્યા છે. આપણા શરીરમાં, આપણી લોહીની નળીઓમાં, લિમ્ફેટિક સિસ્ટમમાં, યકૃતમાં પણ માઇક્રોફાઇબર પહોંચી ગયા છે એવું માનવામાં આવે છે. તો આ બધા જે કેમિકલ્સ શરીરમાં જાય છે તેની પરિણામે પણ આપણા શરીર ઉપર એની સતત ઇરિટેશન રહ્યા કરે, આડઅસર રહ્યા કરે, એને પરિણામે પણ અલગ અલગ પ્રકારના રોગો, ડાયાબિટીસ છે, હૃદય રોગ છે, અલગ અલગ પ્રકારના સોજા, ઇન્ફ્લેમેશન, કેન્સર વગેરે વિવિધ પ્રકારના રોગો થતા જાય છે. તો મૂળભૂત કારણો આપણે જોયા, તો રોગનો ઉપચાર કેવી રીતે થઈ શકે? જો કારણ આહારમાં છે, કસરતમાં છે, આરામમાં, આરામ નથી કરતા તેમાં છે, માનસિક તણાવમાં છે, તો એ બધી વસ્તુઓને આપણે ગણકારીએ નહીં અને માત્ર દવાના ઉપર આપણે આધાર રાખ્યા કરીએ, એ પછી એલોપેથીની દવા હોય કે આયુર્વેદની દવા હોય કે હોમિયોપેથીની દવા હોય, તો આપણને રોગને નિયંત્રણમાં લાવવા માટે જે મૂળ કામ કરવાનું છે, મૂળમાંથી રોગને કાઢવાનો છે, એ થતું નથી. એટલે ડાયાબિટીસનો રોગ હોય કે કોઈ પણ રોગ હોય, તો એના જો એનું એક સારું મેનેજમેન્ટ કરવું હોય, યોગ્ય રીતેનો ઉપચાર કરવો હોય કે જેનાથી રોગ મૂળમાંથી નીકળી શકે એવું વિચારવું હોય, તો આહાર ઉપર ધ્યાન આપવું પડે. થોડાક હર્બ્સની વાત આયુર્વેદના ડૉક્ટરો વૈદ્યોએ કરી, એ પણ આપણે ઉપયોગી થઈ શકે. કસરત, યોગ, ધ્યાન, એના પર પણ આપણે ધ્યાન આપવું પડે. માનસિક તણાવ, આપણું ભાવનાત્મક તણાવ
અથવા ભાવનાઓને કેવી રીતે મેનેજ કરવી એના પર પણ કામ કરવું પડે. જે કંઈક પર્યાવરણમાં પ્રદૂષકો છે એના પર આપણે કામ કરવાનું થાય, એ પ્રદૂષકોનો આપણે કેવી રીતે એને દૂર રાખી શકીએ એના પર કામ કરવું પડે, અને કેટલીક સાદી નેચરોપથીની પંચમહાભૂતની સારવાર છે એ પણ આપણને આ રોગોમાંથી ઝડપથી બહાર લાવવા માટે ઉપયોગી થઈ શકતી હોય છે. તો હોલિસ્ટિક મેનેજમેન્ટ ડાયાબિટીસનું જ્યારે આપણે વિચાર કરતા હોઈએ ત્યારે આ બધા જ પાસાઓનું સર્વાંગી વિચાર કરીને એના ઉપર કામ કરવું જરૂરી બને છે. આહાર વિશે કેટલીક વાત કરી, હું નેચરોપથીના સંદર્ભમાં થોડીક આહારની વાત કરી લઈશ. આયુર્વેદના સંદર્ભમાં સરસ વાત થઈ, ડૉક્ટર કિરણભાઈએ પણ ઘણી બધી વાત કરી, અને ઘણી બધી વસ્તુઓ નેચરોપથી, મોડર્ન સાયન્સ ને આયુર્વેદ એકબીજાને સાથે લઈને ચાલે છે, એટલે કેટલીક વસ્તુઓ રિપીટ થશે જેને હું ઝડપથી આગળ લઈ જઈશ. પણ જે ખાસ ઉલ્લેખ નથી થયો તે ઉલ્લેખ એક ફળ અને શાકભાજીનો. નેચરોપથી માં ફળ અને શાકભાજીનું એક વિશેષ મહત્વ છે. એનું કારણ છે કે એમાં એન્ટીઓક્સિડન્ટ્સ વધારે પ્રમાણમાં છે, મિનરલ્સ વિટામિન્સ વિશેષ પ્રમાણમાં છે, પચવામાં સહેલા છે, અને નેચરોપથીનો એક વિશેષ સિદ્ધાંત છે એસિડ આહાર અને આલ્કલાઇન આહાર. જે ખોરાક શરીરમાં જઈને આલ્કલાઇનિટી પેદા આલ્કલાઇનિટી ઉત્પન્ન કરે છે અથવા એનું પ્રમાણ વધારે છે, એ શરીરમાં રહેલી વેસ્ટ પ્રોડક્ટ્સ કે જે મોટાભાગની વેસ્ટ પ્રોડક્ટ્સ એસિડિક છે એને ન્યુટ્રલાઇઝ કરે છે, અને આ વેસ્ટ પ્રોડક્ટ્સને દૂર કરવા માટે આલ્કલાઇન ખોરાક એક મહત્વનો ભાગ ભજવે છે, અને ફળ અને શાકભાજીમાંથી આપણને આલ્કલાઇનિટી વધારે મળે છે. એટલે વિશેષ કરીને ડાયાબિટીસમાં ખાઈ શકાય તેવા ફળો વ્યક્તિઓએ ઉપયોગમાં લેવા જોઈએ. દાડમ અને જાંબુની વાત આયુર્વેદના વૈદ્યોએ કરી, એ ઉપરાંત સફરજન છે, જામફળ છે, પેર છે, પપૈયા છે, પીચ છે, મોસંબી, સંતરા છે, ગ્રેપફ્રૂટ છે, આ બધાની ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે અને આમાંથી વિશેષ રીતે આપણા શરીરને એનો લાભ મળે છે. કેટલીક વખત એવી માન્યતા લોકોની આવી જતી હોય છે કે ડાયાબિટીસ થયો એટલે ફળ ખાવા નહીં, ફળ ખાવાય નહીં, કારણ કે એમાં શર્કરા શુગર વધારે છે. પણ આપણી પાસે ઘણા બધા ફળ એવા છે કે જેમાં શર્કરાની માત્ર એટલી વધારે નથી અને એનો આપણને સારો લાભ આપણને મળી શકે એમ છે. બીજી વાત કિરણભાઈએ સરસ રીતે કહી કે જેમાં ચરબીનું પ્રમાણ ઓછું છે, કેલરીનું પ્રમાણ ઓછું છે એવા પ્રકારનો ખોરાક એને લેવો, એટલે વધારે ચરબીવાળો ખોરાક ઘટાડવો. તળેલો આહાર છે, ઘી, માખણ, ચીઝ હોય તેવા પ્રકારનો, નટ્સ અને ઓઇલ સીડ્સ પણ યોગ્ય પ્રમાણમાં જરૂરી છે પણ વધારે પ્રમાણમાં એનો પણ ઉપયોગ ઓછો કરવો. ફળમાં એવોકાડો છે જે ઉપયોગી છે, પણ વધારે પડતો એવોકાડો જેમાં ફેટ વધારે છે તેને પણ એવોઇડ કરવું, અને ઓલિવનું પણ પ્રમાણ થોડું ઓછું કરવું. આ બધા જ ઉપયોગી છે પણ એનું પ્રમાણ ઓછું કરવું જરૂરી છે. હોલ ગ્રેન કે જે આજકાલ આપણે મેંદાનું પ્રમાણ વધારીએ છીએ અથવા ચોખા પણ પોલિશ વાપરીએ છીએ, એને બદલે હોલ ગ્રેન અથવા હોલ વ્હીટની રોટલી હોય અથવા ફાળા હોય એવી ચીજોનો ઉપયોગ કરવો, અને સાથે સાથે કેટલાક અનાજ જે સામાન્ય રીતે આપણા આહારમાં ભૂલાઈ ગયા છે અથવા ઓછા વપરાય છે, જવ છે, બાજરી છે, નાગલી છે, કોદરી છે, આ બધી અનાજ કે જે અત્યારે આપણે ઓછા વાપરીએ છીએ એનો પણ યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો અને નિયમિત ઉપયોગ કરવો એ જરૂરી છે. લો ગ્લાયસેમિક ઇન્ડેક્સના આહાર એના વિશે કિરણભાઈએ વિગતે વાત કરી એટલે એને હું વધારે અહીંયા હું નથી લેતો, પણ અનાજમાં જવ છે, બાજરી છે, ચોખામાં પણ બ્રાઉન ચોખા છે, જુવાર છે, મકાઈ છે, આનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે, ઘઉં છે, જુવાર છે, સફેદ ચોખા છે પોલિશ કરેલા, એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે છે એટલે એનો ઉપયોગ ઓછો રાખવો અથવા બંધ કરવો એ વધારે ઉપયોગી છે. એ જ રીતે મોટાભાગના કઠોળમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછા છે એટલે મગનો ઉલ્લેખ આપણા આયુર્વેદના મિત્રોએ કર્યો. એ ઉપરાંત મઠ છે, તુવેર છે, ચણા દાળ છે, વટાણા છે, આ બધાનો પણ ઉપયોગ કરી શકાય. ચોક્કસ આની સાથે જે કઠોળ પચવામાં હલકા છે એનો ઉપયોગ વધારે કરવો, આયુર્વેદના સિદ્ધાંતને આધારે એને પણ ધ્યાનમાં રાખીને આ બંનેનું મિશ્રણ કરીને, સમન્વય કરીને આપણે આપણું આહારનું આયોજન કરી શકીએ છીએ. એ જ રીતે કેટલાક ફળ છે કે જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે, પ્લમ છે, સફરજન છે, જામફળ છે, દ્રાક્ષનો પણ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે, પીચ, પાઇનેપલ, તરબૂચનો થોડોક વધારે છે તેને ઓછા કરવા,
પપૈયું કેરી પણ મધ્યમ પ્રમાણમાં લઈ શકાય, સીતાફળ કેળું પણ થોડા પ્રમાણમાં લઈ શકાય. આ બધા ફળ એવા છે કે જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ મધ્યમ છે અથવા ઓછો છે, એનો ઉપયોગ કરવો જરૂરી. સંતરા, ગ્રેપફ્રૂટ, ગાજરનો રસ, સંતરાનો રસ, આ બધાનો પણ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે, તેનો પણ ઉપયોગ આપણે કરી શકાય. શાકભાજીમાં વટાણા, ગાજર, સ્વીટકોર્ન, કોળું, આ બધાના ગ્લાયસેમિક ઇન્ડેક્સ અહીંયા આપ્યા છે. રાંધેલા બટાકા અને બાફેલા બટાકા, આ બંનેમાં ઘણો મોટો ફેર છે. એટલે બટાકાને બાફીને લેવા એને બદલે રાંધીને લેવા, આનો ઉપયોગ કરવાથી, શેક બેક કરીને લેવાથી ઉપયોગ એનો આપણે કરી શકીએ છીએ. બીજું એક મહત્વનું, આહારની જ્યારે વાત કરીએ છીએ અત્યારે, ફ્રિકવન્સી ઓફ ફૂડ, દિવસમાં કેટલી વખત આહાર લેવો. હવે મોડર્ન સાયન્સમાં કિરણભાઈએ વાત કરી કે દિવસમાં 5 થી 6 વખત, 5-1 વખત ખોરાક લેવો, અને નેચરોપેથીના સિદ્ધાંતો પ્રમાણે જે કંઈ હું વાત કરું છું એમાં થોડુંક કેટલાક લોકોને કોન્ટ્રોવર્સી ઊભી થશે, કન્ફ્યુઝન ઊભું થશે, પણ હું જે કંઈ વાત કરું છું એની પાછળના મોડર્ન સાયન્સના વૈજ્ઞાનિક આધાર પણ હું આપને આપીશ. પણ નેચરોપેથી માને છે કે દિવસમાં 3 વખત અથવા મેક્સિમમ 4 વખતથી વધારે આહાર ન લેવો જોઈએ. કોઈ પણ વ્યક્તિએ પોતાનું સ્વાસ્થ્ય જાળવવું હોય તો ફ્રિકવન્સી ઓફ મીલ્સને ઘટાડવી જોઈએ. પણ સાથે સાથે જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોએ વિશેષ રીતે ફ્રિકવન્સીને લિમિટમાં રાખવી જરૂરી છે. આના વૈજ્ઞાનિક આધારોની વાત હમણાં જ હું થોડીક વખતમાં આપની સાથે કરું છું. ફાસ્ટિંગ અથવા ઉપવાસનું શું મહત્વ, અને ઉપવાસનું નામ આવે એટલે ડાયાબિટીસના દર્દીઓ થોડા ભડકી જાય, ડાયાબિટીસ થાય એટલે ઉપવાસ તો કરાય છે નહીં. આ બિલકુલ સાચી વાત છે. ડાયાબિટીસ હોય અને જો આપણી દવા ચાલતી હોય કે ઇન્સ્યુલિન ચાલતું હોય તો એ ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવતી નથી અને ન જ કરવું જોઈએ. પણ જે લોકોને પ્રી ડાયાબિટીસ છે અથવા જે લોકો નિસર્ગોપચાર કેન્દ્રમાં સારવાર લઈ રહ્યા છે અને ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ સારવાર ચાલી રહી છે, તો ત્યાં દવાઓ બંધ કરાવીને અથવા દવાઓને એકદમ ઓછી કરાવીને ઉપવાસ કરવાથી ઘણા સારા લાભ મળે છે, એના અમારી પાસે ઘણા ઉદાહરણ છે અને કેટલાક વૈજ્ઞાનિક અભ્યાસ પણ થયા છે. આજકાલ છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગનું બહુ સરસ એના ઉપર રિસર્ચ થઈ રહ્યું છે. અને 3 પ્રકારના ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે 3 પ્રકારના ઉપવાસ, જેને ઉપવાસ કહી શકાય અથવા ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કહી શકાય, એના વિશે ઘણા બધા વૈજ્ઞાનિક અભ્યાસ થયા છે. એમાંનો એક પ્રકાર છે ઓલ્ટરનેટ ડે ફાસ્ટિંગ, એટલે 1 દિવસ ખોરાક લેવો અને 1 દિવસ ઉપવાસ કરવો. બીજું છે 5:2 ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ, એટલે 5 દિવસ ખોરાક લેવો અને 2 દિવસ ઉપવાસ કરવો. અને ત્રીજું છે ડેઇલી ટાઈમ રિસ્ટ્રિક્ટેડ ફીડિંગ. આપણે કેટલુંક વાત સમજી હશે કે 14 કલાક ઉપવાસ, 16 કલાક ઉપવાસ અને બાકીના 8 કલાક કે 10 કલાકમાં આપણે ખોરાક લેવો 24 કલાકમાં. એટલે ખોરાકનો જે સમય છે એને 8 કલાક અથવા 10 કલાકમાં સીમિત કરી લેવો અને બાકીના 14 કલાક કે 16 કલાકનો ઉપવાસ રાખવો. તો આ 3 ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ તરીકે ઓળખાયા છે અને એના વિશે ઘણા બધા વૈજ્ઞાનિક અભ્યાસ છેલ્લા કેટલાક વર્ષોમાં આપણને જોવા મળે છે. હું થોડાક વૈજ્ઞાનિક અભ્યાસ અહીંયા આપની સાથે શેર કરવાનું મને ગમશે. 2019માં ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન નામની બહુ પ્રખ્યાત મેડિકલ જર્નલ છે મોડર્ન સાયન્સની, એમાં એક અભ્યાસ પ્રકાશિત થયો, ઇફેક્ટ ઓફ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ઓન હેલ્થ, એજિંગ એન્ડ ડિસીસીસ, અલગ અલગ રોગોમાં આપણા સ્વાસ્થ્ય ઉપર અને આપણું જે ઉંમર વધવા સાથેનું જે એટલે એજિંગની પ્રક્રિયા છે એની સાથે એની શું અસર થાય છે એનો બહુ સરસ અભ્યાસ થયો છે. અને ડૉક્ટર મેટસન કરીને જેણે ઉપવાસ પર ઘણું કામ કર્યું, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અમેરિકામાં એ કામ કરે છે અને એના કો ઓથર છે. એનું તારણ એમ છે કે માણસોમાં જે કેટલાક ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગના અભ્યાસ થયા છે એને પરિણામે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એ ઓબેસિટી ઓછી કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ડાયાબિટીસમાં જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે અને શરીરના કોષો એનો નથી આપતા, એનો ઇન્સ્યુલિન જે સિક્રિટ થાય છે, સ્ત્રાવ થાય છે, એનો રિસ્પોન્સ નથી આપતા, તો એ ઓછું કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે. કોલેસ્ટ્રોલ જે વધી ગયું હોય તેને ઓછું કરવા માટે, બ્લડ પ્રેશરને ઓછું કરવા માટે અને શરીરમાં સોજો અથવા ઇન્ફ્લેમેશનને ઓછું કરવા માટે પણ મહત્વનો ભાગ ભજવે છે. એટલે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ડાયાબિટીસને રિવર્સ કરવા માટે, મટાડવા માટે અને એ ઉપરાંત ડાયાબિટીસ સાથે જોડાયેલા ઘણા બધા રોગોને
ઓછા કરવા માટે પણ એનો મહત્વનો ઉપયોગ છે, એનો મહત્વનો ભાગ ભજવે છે. એ જ રીતે બીજા બે અભ્યાસ કે જેમાં રોજના રોજ બરોજમાં કેલરી રિસ્ટ્રિક્શન ઓછું કરવામાં આવ્યું અથવા અઠવાડિયામાં 3 દિવસ ઉપવાસ કરવામાં આવ્યા અને એને પરિણામે ડાયાબિટીસ Type 2 diabetes અથવા પ્રી ડાયાબિટીસ રિવર્સ થયો, એના પણ બે અભ્યાસ એક બ્રિટિશ મેડિકલ જર્નલમાં પબ્લિશ થયો છે અને એક સેલ મેટાબોલિઝમ નામની બહુ પ્રખ્યાત મેડિકલ જર્નલ છે એમાં પણ પબ્લિશ કરવામાં આવેલો છે. બીજો એક અભ્યાસ ડાયાબિટોલોજિયા નામની જર્નલમાં 2011માં પ્રકાશિત થયો અને એક એ છે કે નોર્મલાઇઝેશન ઓફ બીટા સેલ ફંક્શન્સ એન્ડ હિપેટિક ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇન ટાઈપ 2 ડાયાબિટીસ વોઝ એચિવડ બાય ડાયટરી એનર્જી રિસ્ટ્રિક્શન. રોજ બરોજના આપણા ખોરાકમાં જો કેલરી ઘટાડવામાં આવે તો એમાં જે બીટા સેલ કામ ઓછું કરે છે આપણા પેનક્રિયાઝમાં કે જેને પરિણામે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછો થાય છે તે અને હિપેટિક ઇન્સ્યુલિન સેન્સિટિવિટી એટલે કોષના લેવલ ઉપર જે ઇન્સ્યુલિન પોતાનો રિસ્પોન્સ નથી આપતું આ બંને બાબતોમાં કેલરી ઓછી કરવાથી એનો ફાયદો થાય છે. એનો અર્થ એ થયો કે જો કેલરી રિસ્ટ્રિક્ટ કરીએ અથવા ઉપવાસ રાખીએ તો એનો ડાયાબિટીસની સારવારમાં એને રિવર્સ કરવામાં ઘણા મહત્વનો ભાગ એનો ભજવે છે. ઉપવાસની જ્યારે વાત થાય છે ત્યારે હું ફરીથી કહી દઉં, ચેતવણી એક આપી દઉં કે જ્યારે દર્દી દવા ચાલુ છે કે ઇન્સ્યુલિન ચાલુ છે તે વખતે કેલરી ઘટાડવી અથવા ઉપવાસ કરવા એ મેડિકલ સુપરવિઝન હેઠળ જ થવું જોઈએ. વ્યક્તિએ પોતાની રીતે આ કરવાથી હાઇપોગ્લાયસેમિયા થઈ શકે અને નુકસાન થઈ શકે, એટલે જ્યારે વ્યક્તિને આ કરવાની ઈચ્છા થાય ત્યારે પ્રોપર મેડિકલ ગાઈડન્સ હેઠળ જ ઉપવાસ કરવા અથવા કેલરીનું પ્રમાણ ઘટાડવું એ જરૂરી છે. પણ એમ કરવાથી ડાયાબિટીસ રિવર્સ થઈ શકે છે અને દવાઓનું પ્રમાણ ઘટી શકે છે અથવા બંધ થઈ શકે છે. કેટલીક હર્બ્સ આમળા હળદર કારેલા ગળો આ બધાની વાત આયુર્વેદના મિત્રોએ કરી એટલે હું અહીંયા નથી કહેતો, પણ નેચરોપથીની કેટલીક સામાન્ય ટ્રીટમેન્ટ્સ શરીર શુદ્ધિની ટ્રીટમેન્ટ્સ એ ડાયાબિટીસની સારવારમાં એનો ઘણો સારો આપણને લાભ મળે છે. સામાન્ય શરીર શુદ્ધિની ટ્રીટમેન્ટ કે જે પહેલાં હું કહી ગયો કે આપણને રોગ થાય છે એની પાછળ શરીરમાં કેટલાક વિષદ્રવ્યો અથવા ટોક્સિન્સ જમા થાય છે. આયુર્વેદના મિત્રોએ પણ વાત કરી કે શરીરમાં આમ જમા થાય અથવા કચરો જમા થાય એ રોગ થવાનું મૂળભૂત કારણ છે. નેચરોપથી ને આયુર્વેદની આ બાબતમાં સમજણ એક બહુ સ્પષ્ટ છે કે રોગ એટલા માટે થાય છે કે આપણા શરીરમાં કેટલા કચરા અથવા વિષદ્રવ્યો જમા થાય છે. તો આ વિષદ્રવ્યોને શરીરમાંથી બહાર કાઢવા માટે સાદી કેટલીક પંચમહાભૂતોનો ઉપયોગ કરીને કરવાની સારવાર છે. એમાં આપણું એનિમા હોય, માટીની ચિકિત્સા હોય, મસાજ હોય, સ્કિમ્બાજ હોય, ઉપરાંત એક સાદી GHPAC નામની ચિકિત્સા છે કે જે પેનક્રિયાસમાં બ્લડ સર્ક્યુલેશન વધારી અને વધારી શકે છે. આના પર પણ કેટલાક અભ્યાસ થયા છે પણ સમયના અભાવે આની વિગતમાં અત્યારે હું જઈ શકતો નથી. આ ઉપરાંત એક્યુપ્રેશર એક્યુપંક્ચર પણ શરીરમાં જે એનર્જી ફ્લો છે એને બેલેન્સ કરીને એને વધારીને ડાયાબિટીસની સારવારમાં આપણને એનો ઉપયોગ કરી શકીએ છીએ. આ બધી સારવારની જે મેં વાત કરી એ સાદી પંચમહાભૂતનો ઉપયોગ કરીને કરવાની સારવાર છે કે જે સામાન્ય વ્યક્તિ પોતાના ઘરે બેસીને પણ આનો ઘણો સારો ઉપયોગ કરી શકે છે. એક્યુપંક્ચર સિવાય પણ બાકીની બધી જ સારવારનો ઉપયોગ કરીને એનો લાભ લઈ શકે છે. એના માટે યોગ્ય તાલીમ લેવી જરૂરી છે, સમજી લેવું જરૂરી છે. યોગની વાત કિરણભાઈએ સરસ રીતે કરી, એક્સરસાઇઝની વાત પણ કિરણભાઈએ કરી. એક વ્યક્તિ અગર રોજની 30 મિનિટ જેટલી મોડરેટ એક્ટિવિટી કરે છે એટલે 1 કલાકમાં 6 કિલોમીટરની સ્પીડ થી એટલે 30 મિનિટમાં 3 કિલોમીટર જેટલું ચાલે છે તો માત્ર આટલું કરવાથી જ એનું ડાયાબિટીસ થવાની શક્યતા લગભગ 27% જેટલી ઓછી થઈ જાય છે. તો વ્યક્તિ કસરત ઉપરાંત યોગ કરતા હોય, ખોરાકમાં કેટલું ધ્યાન આપતા હોય, માનસિક તણાવ ઓછું કરવા માટે પણ થોડોક સમય કાઢી શકે, થોડી હર્બ્સ લે તો ડાયાબિટીસ થવાની શક્યતા ઘણી આના કરતાં ઘણી વધારે ઘટાડી શકાય અને થયેલો હોય તો તેને પણ રિવર્સ કરવા માટે એનો ઘણો મોટો ફાળો આપણે લઈ શકીએ છીએ. તણાવની વાત પ્રધાન સાહેબે સરસ રીતે કરી. હું થોડીક મિનિટમાં કેટલાક કેસ સ્ટડીઝ, મારી પાસે હવે 5 મિનિટ બાકી રહેલી છે, કેટલાક કેસ સ્ટડીઝની વાત હું આપને કહેવા માંગુ છું. એક વ્યક્તિ 45 વર્ષના નિસર્ગોપચાર કેન્દ્રમાં દાખલ થયેલા અને 13 વર્ષથી એમને ડાયાબિટીસ હતો એટલે 32 વર્ષની ઉંમરથી ડાયાબિટીસ હતો.
એને એના ઉપરાંત પગમાં ઝણઝણાટી થાય, પગમાં દુખાવો થાય, આખો દિવસ સુસ્તી રહ્યા કરે, નેચરોપેથીની કેટલીક સારવાર સામાન્ય આપવામાં આવી, ખોરાકનો ફેરફાર કરવામાં આવ્યો, 20 દિવસ જેટલી નેચરોપેથીની સારવાર કરી, અને આપ અહીંયા જોઈ શકો છો કે ઇન્સ્યુલિન જે ચાલુ હતું એ 6 દિવસથી અમે એને બંધ કરાવી શક્યા, અને આજે લગભગ 10 વર્ષ કરતાં વધારે સમય ગયો, 10 વર્ષ સુધીના સમય સુધી એમને ઇન્સ્યુલિન લેવું પડ્યું નથી. એમની જે દવાઓ હતી તે જે ચાલતી હતી તેમાંથી લગભગ 1/4 જેટલી કરાવી શક્યા અને ઇન્સ્યુલિન સંપૂર્ણપણે બંધ થયું, અને આ લાભ એમને લગભગ 10 વર્ષ સુધી એટલો મળ્યો. બાકીની કેટલીક તકલીફો હતી એમાં પણ એમને ઘણો મોટો રાહત મળી. બીજા એક ભાઈ યુકેથી આવેલા અને એમને 20 વર્ષથી ડાયાબિટીસ હતો અને સવારમાં 30 યુનિટ, સાંજે 25 યુનિટ, કુલ મળીને 55 યુનિટ જેટલા મિક્સ્ટાર્ડનું ઇન્સ્યુલિન ડોઝ એમનો ચાલુ હતો. એ ઉપરાંત મેટફોર્મિન પણ ચાલુ હતી. નેચરોપેથીની સારવાર 15 દિવસ લીધી, 2 દિવસ માત્ર ફળ ઉપર, 13 દિવસ નેચરોપેથીના સામાન્ય આહાર ઉપર, અને અહીંયા હું વર્ણવી ગયો તેવી સામાન્ય નેચરોપેથીની પાણી માટેની સારવાર ચાલુ રાખવામાં આવી. અને આપ અહીંયા જોઈ શકો છો રોજે રોજ બ્લડ શુગર અમે કરતા હતા, જેમ જેમ બ્લડ શુગર ઓછું થતું ગયું અમે ઇન્સ્યુલિન ઓછું કરતા ગયા. 8મા દિવસથી અમે ઇન્સ્યુલિન બંધ કરાવી શક્યા અને ડિસ્ચાર્જ થયા ત્યારે બિલકુલ ઇન્સ્યુલિન બંધ હતું. 1 વર્ષ પછી આ ભાઈ ફરીથી દાખલ થયા. પોતે યુકેના રહેવાસી છે, યુકે પાછા ગયા. યુકે ગયા તો ત્યાંના ડૉક્ટરે કહ્યું કે નહીં, તમે થોડુંક યુનિટ પણ ઇન્સ્યુલિન ચાલુ રાખો. એટલે માત્ર 5 યુનિટ ઇન્સ્યુલિન ઉપર એમનો ડોઝ ચાલુ હતો. પાછા આવ્યા ત્યારે માત્ર 5 યુનિટ પર જ એમનો કંટ્રોલ સરસ રીતે હતો. ત્રીજા એક અંકલેશ્વરના બહેન, જેમને ઓબેસિટી નાનપણથી હતી અને 6 વર્ષથી ડાયાબિટીસ હતો. ડાયાબિટીસની દવા લાઇનેઝ MF 1 સવાર સાંજ લેતા હતા. દવા લેવા છતાં પણ બ્લડ શુગર 210 મિલીગ્રામ ફાસ્ટિંગ અને જમ્યા પછીનું બ્લડ શુગર 314 મિલીગ્રામ હતું. નેચરોપેથીની સારવાર 15 દિવસ લીધી. 15 દિવસમાં 13 દિવસ માત્ર ફળ ઉપર રહ્યા છે. ઘણી બધી વખત આપણે માનીએ કે ડાયાબિટીસમાં ફળ ન લેવાય, પણ આ સારવાર દરમિયાન 13 દિવસ માત્ર ફળ ઉપર રહ્યા છે. અને તમે બ્લડ શુગર જુઓ તો જે વ્યક્તિને દવા લેવા છતાં પણ બ્લડ શુગર કંટ્રોલમાં નહોતું, એમની 15 દિવસમાં દવા બિલકુલ સંપૂર્ણ બંધ થઈ ગઈ, તેમ છતાં બ્લડ શુગર સરસ રીતે કંટ્રોલમાં આવેલું છે. આ જે લાભ મળે છે તે કુદરતી ઉપચાર કેન્દ્રમાં શરીર શુદ્ધિનું જે કામ થાય છે, શરીરમાંથી કચરોને નીકાળવાનું જે કામ થાય છે એનું પરિણામ છે, અને એનું એક સરસ લાભ આપણે એનો લઈ શકીએ તેમ છે. આ બેન 1 વર્ષ સુધી એમને દવા લેવાની જરૂર નહીં પડી. પછી જીવનશૈલીમાં કેટલો ફેરફાર જે કંઈ થયો હશે તેને પરિણામે થોડાક ડોઝમાં દવા ફરીથી લેવાની જરૂર ઊભી થઈ હતી. બીજા એક આ ભાઈ 17 વર્ષનો ભાઈ, જેને ટાઈપ 1, સુરતનો છોકરો જેને ટાઈપ 1 ડાયાબિટીસ હતો, જસલોકમાંથી ડાયગ્નોસ કરાવીને આવેલા કે ટાઈપ 1 ડાયાબિટીસ છે. 1 મહિના પહેલાં નિદાન થયું અને એનું ઇન્સ્યુલિન ચાલુ હતું. એની નેચરોપેથીની સારવાર થઈ, 11 દિવસ નેચરોપેથીની સારવાર લીધી છે અને એનું પણ બ્લડ શુગર સરસ કંટ્રોલમાં રહ્યું. 11 દિવસમાં ઘરે ગયા પછી 3 વર્ષ સુધીનું અમારી સાથે ફોલોઅપ છે, અને એનું 3 વર્ષ પછી કોઈપણ પ્રકારની દવા કે ઇન્જેક્શન લીધા વિના HbA1c 6.3 રહેલું હતું. એટલે ઇટ વોઝ ગુડ કંટ્રોલ ઓફ બ્લડ શુગર વિધાઉટ એની મેડિસિન ઓર ઇન્જેક્શન ઇન્સ્યુલિન ઇન ટાઈપ 1 ડાયાબિટીસ. આવા ઘણા બધા ઉદાહરણ આપી શકાય એમ છે. નેચરોપેથી કેન્દ્રોમાં એક આવા ઘણા બધા ઉદાહરણ આપણે મળતા હોય છે. છેલ્લે એક અભ્યાસ જે બ્રિટિશ મેડિકલ BMC કોમ્પ્લિમેન્ટરી એન્ડ ઓલ્ટરનેટિવ મેડિસિનમાં પબ્લિશ થયો. ભારતની સાઉથ ઇન્ડિયાની બીજું એક નેચરોપેથી સેન્ટર, એમાં ડાયાબિટીસના 101 પેશન્ટ્સ ઉપર અભ્યાસ કરવામાં આવ્યો, અને એમ નેચરોપેથી સેન્ટરમાં 10 દિવસ, 15 દિવસ, 20 દિવસની સારવાર લીધી હોય અને પછી ઘરે ગયા હોય ને 3 મહિના સુધી એમનું ફોલોઅપ લીધું હોય, તો એવા કેસીસમાં 62% લોકોમાં ડાયાબિટીસની ક્યાં તો દવા ઓછી કરી શકાય અથવા બંધ કરી શકાય. 19% લોકોમાં દવા સંપૂર્ણપણે બંધ કરી શકાય અને બાકીના લગભગ 45% લોકોમાં દવા ઓછી કરી શકાય નેચરોપેથી અને યોગની સારવાર દ્વારા. આવો એક અભ્યાસ પબ્લિશ થયો છે 2016માં.
જે લોકોને વધારે આ બાબતમાં સમજવું હોય એના વૈજ્ઞાનિક અભ્યાસ પરની બાબતમાં તો ડોક્ટર નીલ બર્નાર્ડનું એક સરસ પુસ્તક છે, રિવર્સિંગ ધ ડાયાબિટીસ, નીલ બર્નાર્ડ પ્રોગ્રામ. અને એમાં નેચરોપથી જેવી જ વાત છે, શાકાહારી ભોજન, લો કેલરી ફૂડ, એક્સરસાઇઝ, યોગ વગેરેની વાત એમાં આવે છે. એ જ રીતે ન્યૂ કેસલ યુનિવર્સિટીમાં ડોક્ટર રોય ટેલરનો સરસ અભ્યાસ છે કે વજન ઘટાડો અને ખોરાકમાં ફેરફાર કરવાથી ડાયાબિટીસ સરસ રીતે તમે રિવર્સ કરી શકો છો. બે મિનિટ હું વધારે લઈશ, મારો 12:15 સુધીનો સમય છે, પણ 2-1 મિનિટ મને જરાક આપવાની વિનંતી કરું છું. ડૉક્ટર ડીન ઓર્નિશ, કે જે કેલિફોર્નિયામાં પ્રિવેન્ટિવ મેડિસિન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નામની ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે, એમનું બહુ સરસ કોટ છે. પીપલ ઓફન થિંક દેટ ધ એડવાન્સીસ ઇન મેડિસિન હેવ ટુ બી ન્યૂ ડ્રગ, અ ન્યૂ લેઝર, ઓર સર્જિકલ ઇન્ટરવેન્શન ટુ બી પાવરફુલ, સમથિંગ રિયલી હાઈટેક એન્ડ એક્સપેન્સિવ. લોકોને એમ લાગતું હોય છે કે તબીબી ક્ષેત્રમાં, મેડિકલ ક્ષેત્રમાં વિકાસ એટલે શું? તો વિકાસ એટલે કોઈક નવી દવા આવી હોય કે કોઈક નવી ટેકનિક આવી હોય કે જે એક્સપેન્સિવ હોય અને હાઈ ટેકનોલોજીવાળી હોય. દે ઓફન હેવ અ હાર્ડ ટાઈમ બિલીવિંગ ધેટ ધ સિમ્પલ ચોઇસીસ ધેટ વી મેક ઇન અવર લાઈવ ઇચ ડે, વોટ વી ઇટ, હાઉ વી રિસ્પોન્ડ ટુ સ્ટ્રેસ, વેધર ઓર નોટ વી સ્મોક, હાઉ મચ વી એક્સરસાઇઝ, એન્ડ ધ ક્વોલિટી ઓફ અવર રિલેશનશીપ કેન મેક સચ અ પાવરફુલ ડિફરન્સ ઇન અવર હેલ્થ, અવર વેલબીંગ એન્ડ અવર સર્વાઈવલ. બટ ધે ઓફન ડૂ આપણી રોજબરોજની ક્રિયાઓ, આપણે કયો આહાર લઈએ છીએ, આપણે આપણા તણાવનું કઈ રીતે વ્યવસ્થાપન કરીએ છીએ, આપણી આદતો કેવી છે, આપણે કસરત કરીએ છીએ કે નથી કરતા, અને આપણી બીજા બધા સાથેની લાગણીઓ કેવી છે, કેવી રિલેશનશીપ્સ છે, આ નાની નાની બાબતો, રોજબરોજની બાબતો આપણે આરોગ્ય જાળવવા માટે અને રોગને દૂર કરવા માટે એટલી મહત્વની છે, એનું મહત્વ આપણને ઘણી વખત ઓછું લાગે છે, પણ ખરેખર એનું મહત્વ ઘણું મોટું છે. અને છેલ્લે ગાંધીજી, કે જેને ભારતમાં પ્રાકૃતિક ચિકિત્સા અથવા નેચરોપથીના વિકાસમાં બહુ મોટો ફાળો આપ્યો, એમનું કોટ છે, આહાર વિહારની ભૂલોને દૂર કર્યા વિના માત્ર હવા પાણી સુધારવાથી રોગોને દૂર કરવાની ઈચ્છા કરવી એ ચોખ્ખા પાણીથી ધોઈ મેલો મસોતાથી લૂછવા જેવું છે. અને આહાર વિહારની ભૂલો અને હવા પાણીને સુધાર્યા વિના દવાથી સાજા થવાની ઈચ્છા કરવી એ મેલા કપડાને કાળું રંગવાથી સાફ થઈ જાય છે તેમ માનવા બરાબર છે. આભાર. ડૉક્ટર મયુરભાઈ, ડૉક્ટર યશભાઈ, શિવાનીબેન અને પૂરી મેનેજિંગ કમિટી, કે જે લોકોએ આ કાર્યક્રમને પૂરો કરવા માટે આયોજન કર્યું, એ બધાનો આભાર, અને મને બોલવાની તક આપી એના માટે આપનો આભાર. થેન્ક યુ. પૂરું કરું છું શિવાનીબેન. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ.